ને પરિણમે છે, તેથી તે સમય છે. તે જ્ઞાન અને પરિણમન સ્વરૂપ આત્મા સ્વ પરનું ભેદ જ્ઞાન કરીને જ્યારે પરથી વિભક્ત પોતાના જ્ઞાન સ્વરૂપને જાણે છે અને તેમાં જ એકત્વ રૂપ પરિણમે છે, ત્યારે તે સ્વ સમય છે, તે સુંદર છે, તે શુદ્ધ અને સુખી પણ છે. પણ તે આત્મા જ્યાં સુધી પોતાના જ્ઞાન સ્વરૂપને ભૂલીને પરને જાણતા પર સાથે કે રાગાદી સાથે એકત્વ રૂપે પરિણમે છે, ત્યાં સુધી તે પર સમય છે. તેમાં વિખવાદ છે, અશુદ્ધતા છે અને દુઃખ છે. બોલી છે સૂર્યકીર્તિ ભગવાનનો જય હો, સૂર્યકીર્તિ ભગવાનનો જય હો, સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી અરિયનજી, શ્રી શિવજી, શ્રી આચાર્યજી, શ્રી ઉપાધ્યાયજી અને શ્રી સર્વ સાધુજી, પાંચ બાલી હતી, શ્રી વાસુપૂજ્ય ભગવાન, શ્રી મલ્લીનાથ ભગવાન, શ્રી નેમિનાથ ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી મહેશ્વરાય ભગવાન. શ્રી મહાવીર ભગવાનના પાંચ નામ, શ્રી વીર, શ્રી અતિવીર, શ્રી સન્મતિ, શ્રી વર્ધમાન, શ્રી મહાવીર. પાંચ પરમાગમ, શ્રી સમય સારજી, શ્રી પ્રવચન સારજી, શ્રી નિયમ સારજી, શ્રી અષ્ટપાહુર, શ્રી પંચાસ્તિકા. કુંકુંડ આચાર્યદેવના પાંચ નામ, શ્રી એલાચાર્ય, શ્રી વક્રગ્રીવાચાર્ય, શ્રી ગૃદ્ધ પીછાચાર્ય, શ્રી પદ્મનંદી અને શ્રી કુંકુંડ આચાર્ય. શુદ્ધ નહીં આત્માના પાંચ ભાવ, બંધ અને પરના સ્પર્શ રહી, ચડા ચડતા રહે, અન્યપણા રહે, વિશેષ રહે, અન્યને સહયોગ રહે. પાંચ જ્ઞાન, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન, કેવળ જ્ઞાન. જીવના પાંચ અસાધારણ ભાવ, ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, સાયક, પારિણામિક ભાવ. પાંચ કલ્યાણક, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક, મોક્ષ કલ્યાણક. પાંચ સમવાય, સંસ્કાર, પુરુષાર્થ, કાળલબ્ધિ, નિયતિ, નિમિત્ત. પાંચ મેરુ, સુદર્શન મેરુ, વિજય મેરુ, અચલ મેરુ, વિંધુનમલી મેરુ, મંદિર મંદિર. પાંચ લબ્ધિ, સંયોગક્ષમ લબ્ધિ, વિશુદ્ધ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ અને કારણ કરણ લબ્ધિ. પાંચ પ્રકારના ગ્રહિત મિથ્યાત્વ, એકાંત મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, અજ્ઞાન મિથ્યાત્વ, વિનય મિથ્યાત્વ. પાંચ શરીર, ઔદારિક શરીર, વૈકરિક શરીર, આહારક શરીર, તેજસ શરીર, કાર્મણ શરીર. કર્મ બંધના પાંચ કારણ, મિથ્યા દર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. પાંચ મહાવ્રત, અહિંસા, અચૌર્ય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. પાંચ આચાર, દર્શનાચાર, જ્ઞાનાચાર, ચરિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. પાંચ સમિતિ, ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એસના સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, પ્રતિષ્ઠાપણ સમિતિ. જીવની પાંચ ભાવેન્દ્રિયો, પાંચ ઇન્દ્રિય, સ્પર્શેન્દ્રી, રસેન્દ્રી, જ્ઞાનેન્દ્રી, ચક્ષુન્દ્રી, કર્ણેન્દ્રી. એની પરનો વિજય, ઇન્દ્રિય વિજય, સ્પર્શેન્દ્રિય જય, રૂપેન્દ્રિય જય, ગંધેન્દ્રિય જય, વર્ણેન્દ્રિય જય, શબ્દેન્દ્રિય જય. પાંચ પરાવર્તન, દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન, ભવ પરાવર્તન. જીવની પાંચ ગતિ, મનુષ્ય ગતિ, સ્થિર્યંજ ગતિ, નારકી ગતિ, દેવ ગતિ અને એ ગતિ જે આપણે બધાએ જવું છે, મોક્ષ ગતિ. જૈન શાસ્ત્રના અર્થ સમજવાની પાંચ રીત, શબ્દાર્થ, નાયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. યોગ્યતાના પાંચ સમાનાર્થી શબ્દ, સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત. પરોક્ષ પ્રમાણના પાંચ ભેદ, સ્મૃતિ, તર્ક, પ્રત્યભિજ્ઞાન, અનુમાન, આગમ. પાંચ પાંડવ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ. પાંચ પ્રમાદ, અનુરાગ, વિઘટાવચન, વિષય, વિષયા, કષાય, નિંદ્રા. પાંચ પાપ, પાંચ પાપ, હિંસા, જુઠ્ઠું, ચોરી, મૈથુન, પરિગ્રહ. આ પાંચનો જે અહીંયા જૈનાગમના મુખ્ય
पांच नु महत्व हतु ते भाई रजे बहु सुंदर थी वर्णन कर्यु छे ए पांच ना अहीं समाप्त थई छे। हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो, हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो, हर प्रश्नों का उत्तर एक ज्ञायक प्रभु कहते हो, समता रस को पीते हो सबसे पीने कहते हो, हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो। कुंद कुंद के समय सार का आदि गुरु ने गाया, महामहिम महावीर प्रभु ने मोक्ष मार्ग दिखलाया, कुंद कुंद के समय सार का आदि गुरु ने गाया, आत्म ही परमात्म अंतर्मुख हो कहते हो, आत्म ही परमात्म अंतर्मुख हो कहते हो, समता रस को पीते हो सबसे पीने कहते हो, हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो। प्रभु तो मैं है मग्न सदा जो सिद्ध दशा पा जाते, निज प्रभु तो अनुभवते हैं जो समकिति वही कहते, प्रभु तो मैं है मग्न सदा जो सिद्ध दशा पा जाते, प्रभुता से प्रभु होते बात बात में कहते हो, प्रभुता से प्रभु होते बात बात में कहते हो, समता रस को पीते हो सबसे पीने कहते हो, हे गुरुवर धन्य हो तुम अपने में रहते हो। દેવ કરીને જેનું નામ છે તે બાર ભાવના બોલે છે, माता पिता परिवार मर्ति विद्या जीव को कोई न राखना, संसार भावना दाम बिना निरतन दुखी तू छोड़ा वचन कई न चुका,
जय जिनेंद्र।